हेलो फ्रेंड्स, निरालिस किचन में तमारू स्वागत छे। फ्रेंड्स, आजे आपणे सवारमां बाळकोने स्कूले मोकलवानी अने ऑफिसे जवानी दोड़ादोड़ी होय त्यारे तमे खूब ज झड़पथी अने साथे बीजू काम करता करता पण ओछा समयमां आ नास्तो बनावी शको एवो नास्तो तैयार करीशुं जे बाळकोने पण बहु भावशे अने साथे पेट पण भराशे। तो अत्यारे विंटर सीजन छे तो खूब ज सारा प्रमाणमां मळता वटाणाथी आजे आपणे एक नवो नास्तो बनावीशुं जे खावामां तो पौष्टिक छे ज साथे टेस्टी पण छे अने फक्त 2 चमची तेलमां बनी जाय छे। आ नास्ताने तमे बाळकोने लंच બોક્સમાં આપી શકો છો અને સવારે નાસ્તામાં પણ બનાવી શકો છો। ફ્રેન્ડ્સ, જો તમને મારી રેસિપીઝ ગમતી હોય તો વિડિયોને લાઈક કરજો અને નિરાલિસ કિચનની ચેનલને સબસ્ક્રાઇબ કરજો। તો ચાલો આજની મજેદાર રેસિપી શરૂ કરીએ। તો સૌથી પહેલા આપણે એક બાઉલમાં 1/2 કપ સોજી લઈ લઈશું। હવે એમાં 3 ચમચી ચણાનો લોટ ઉમેરીશું, બંનેને સારી રીતે મિક્સ કરી લઈએ। આ નાસ્તો બનાવવામાં મોટી સોજીનો ઉપયોગ કરવાનો છે, ઝીણી સોજીનો ઉપયોગ નથી કરવાનો। બરાબર મિક્સ થઈ જાય એટલે આપણે એમાં દહીં એડ કરીશું। તો 1 મોટી ચમચી મેં અત્યારે દહીં લીધું છે। હવે મિક્સ કરતાં કરતાં એમાં થોડું થોડું પાણી ઉમેરી બેટર તૈયાર કરી લઈશું। તો આ પ્રમાણેનું બેટર તૈયાર કરી અને ઢાંકીને 15-20 મિનિટ સુધીને રેસ્ટ આપીશું। સવારે એક બાજુ તમે ચા દૂધની તૈયારી કરતા હોય ત્યારે બીજી બાજુ આ રીતે બેટરને પલાળીને તૈયાર રાખી શકો છો। અને ત્યાં સુધી આપણે બીજી તૈયારી કરી લઈએ। તો અત્યારે મેં અહીં 1 બાઉલ લીલા વટાણા લીધા છે। આ વટાણાને આપણે ચીલી કટરમાં કટ કરી લઈશું। વટાણાને તમે મિક્સર જારમાં પલ્સ મોડ પર પણ કટ કરી શકો છો। હવે વટાણા આપણા ક્રશ થઈ ગયા છે અને વટાણાનું ટેક્સચર લીલવાની કચોરી માટેનું જેવું હોય છે તેવું હોવું જોઈએ। હવે આપણે એની સાથે સર્વ કરતી સ્પેશિયલ ચટણી તૈયાર કરી લઈએ। તો એના માટે મેં 4 લીલા મરચાં, થોડું લીલું લસણ અને 1 ઇંચ આદુનો ટુકડો લીધો છે જેની આપણે પેસ્ટ બનાવી લઈશું। હવે એની સાથે સર્વ કરતી સ્પેશિયલ ચટણી તૈયાર કરી લઈએ। તો એના માટે મેં થોડું લીલું લસણ, 5-6 નંગ લીલા મરચાં અને 1 ઇંચ જેટલા આદુનો ટુકડો લીધો છે। આદુ મરચાંને આ રીતે ઝીણા ઝીણા કટ કરીને મિક્સર જારમાં એડ કરવાના છે જેથી બધું બરાબર ક્રશ થઈ જાય અને સહેજ પણ આખું ના રહે। હવે આપણે એમાં 2 ટેબલ સ્પૂન જેટલા દાળિયા ઉમેરી લઈશું। જો તમારી પાસે દાળિયા ના હોય તો તમે સિંગદાણા પણ ઉમેરી શકો। હવે એમાં 1 કપ જેટલા લીલા સમારેલા ધાણા ઉમેરી લઈએ અને ટેસ્ટને અકોર્ડિંગ મીઠું ઉમેરી લઈએ, સાથે 1/2 લીંબુનો રસ ઉમેરી લઈએ। આ ચટણી તમે કોઈ પણ ફરસાણ જેવા કે ભજીયા, બટાકા વડા કે ગોટા સાથે સર્વ કરી શકો છો। હવે એમાં જરૂર પ્રમાણે પાણી ઉમેરી ગ્રાઇન્ડ કરી લઈશું। તો આ રીતની મીડિયમ થીક ચટણી આપણે તૈયાર કરી લેવાની છે। આ ચટણી ગ્રાઇન્ડ કરવામાં મેં 1/4 કપ જેટલા પાણીનો ઉપયોગ કર્યો છે। હવે આપણે ચટણીને એક કાચના બાઉલમાં કાઢી લઈશું। હવે 15-20 મિનિટ પછી તમે જોઈ શકો છો કે સોજી સરસ ફૂલી ગયો છે અને બેટર સેટ થઈ ગયું છે। હવે આપણે એમાં ક્રશ કરેલા લીલા વટાણા ઉમેરી લેવાના છે। આ નાસ્તામાં આપણે વટાણાનું પ્રમાણ આ રીતે સોજીથી બમણું લેવાનું છે। 1/2 કપ સોજી સાથે આપણે 1 કપ લીલા વટાણા લીધા છે। હવે એમાં તૈયાર કરેલી આદુ મરચાંને લસણની પેસ્ટ ઉમેરી દઈશું। તીખાસ તમે તમારી ચોઈસ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો। હવે આ બેટરને મિક્સ કરતા પહેલા મને આ બાઉલ નાનું લાગે છે તો હું એને બીજા બાઉલમાં ટ્રાન્સફર કરું છું જેથી મિક્સ કરવામાં સહેલું પડે। હવે આપણે એમાં ટેસ્ટને અકોર્ડિંગ મીઠું ઉમેરી લઈએ। હવે એમાં 1/2 ટીસ્પૂન હળદર ઉમેરી લઈએ। આ નાસ્તામાં આપણે લાલ મરચાંનો ઉપયોગ નથી કરવાનો। 1 ટેબલ સ્પૂન મેં સફેદ તલ ઉમેર્યા છે અને 1/2 કપ લીલા સમારેલા ધાણા ઉમેર્યા છે। તલ ઉમેરવાથી એનો ટેસ્ટ એકદમ નટી આવશે। હવે બધી સામગ્રીને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। આ ટાઈમે તમને જરૂર લાગે અને બેટરની કન્સિસ્ટન્સી થોડી થીક લાગે તો જરૂર પ્રમાણે થોડું પાણી ઉમેરી શકો છો। તો અત્યારે મને થોડા પાણીની જરૂર લાગે છે તો હું થોડું પાણી ઉમેરી રહી છું। 1/4 કપ જેટલું પાણી મેં અત્યારે ઉમેર્યું છે। આ નાસ્તાના બેટર માટે આપણે ખાટા દહીંનો ઉપયોગ કર્યો છે, એનાથી આ નાસ્તો ફૂલશે અને એકદમ સોફ્ટ બનીને તૈયાર થશે। જો તમારું દહીં મોડું હોય તો દહીંનું પ્રમાણ વધારે લેવાનું। આ પ્રમાણેનું બેટર આપણે તૈયાર કરી લેવાનું છે। હવે લાસ્ટમાં આપણે એટલે કે નાસ્તો બનાવતા પહેલાં આપણે એમાં 1/2 ટીસ્પૂન ઇનો ઉમેરવાનો છે। આ નાસ્તામાં આપણે કુકિંગ સોડાનો ઉપયોગ નથી કરવાનો। ઇનોનો ઉપયોગ કરવાથી આ નાસ્તો એકદમ સોફ્ટ બનશે અને હવે આ રીતે આપણે બેટરને એક જ ડિરેક્શનમાં હલાવી લઈશું
જો તમારી પાસે ઇનો અવેલેબલ ના હોય તો કુકિંગ સોડા તમે વાપરી શકો, પણ એને એક્ટિવેટ કરવા માટે લીંબુનો રસ ઉમેરવાનો, તો ઇનો જેવી જ ઇફેક્ટ આવશે. હવે ઇનો પણ બેટરમાં સરસ મિક્સ થઈ ગયો છે. તો હવે આપણે એક અપમ પેન લઈશું અને એમાં એક એક ડ્રોપ જેટલું તેલ દરેક ખાનામાં ઉમેરી લઈશું. હવે દરેક ખાનામાં આપણે એક એક ચપટી જેટલા સફેદ તલ મૂકી દઈશું અને એમાં એક એક ચમચી જેટલું અથવા ખાનામાં સમાય એ રીતે તૈયાર કરેલું બેટર મૂકી દઈશું. આટલી ક્વોન્ટિટીમાંથી તમે 3-4 વ્યક્તિ માટે નાસ્તો તૈયાર કરી શકો છો. આ ટાઈમે ગેસની ફ્લેમ આપણે સ્લો જ રાખવાની છે. હવે બધા જ ખાનામાં બેટર મુકાઈ જાય એટલે આપણે પેનને 2 મિનિટ માટે કવર કરી લેવાનું છે. હવે 2-3 મિનિટ પછી ઢાંકણ ખોલીને આપણે જોઈ લઈએ તો ઉપરની સપાટી પરથી જ ખ્યાલ આવી જાય છે કે અપમ એકદમ સરસ કૂક થવા માંડ્યા છે. તો એમાં આપણે સાઈડ પર એક એક ટીપું ફરી એકવાર તેલ મૂકી દઈશું. આ રીતે તેલ મૂકવાથી અપમની ઉપરની સપાટી એકદમ ગોલ્ડન અને ક્રિસ્પી બનશે. હવે આ રીતે તેલ મૂક્યા પછી ફરી આપણે એને કવર કરી અને 1 મિનિટ માટે કૂક થવા દઈશું. હવે 1 મિનિટ પછી તમે જોઈ શકો છો કે નીચેની સપાટી એકદમ સરસ ગોલ્ડન અને ક્રિસ્પી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એને આ રીતે ઉલટાવી દઈશું અને નીચેની સાઈડ પણ કૂક થવા દઈશું. વચ્ચેના અપમ જલ્દી કૂક થઈ જશે, સાઈડના અપમને થતાં થોડી વાર લાગશે કારણ કે ગેસની ફ્લેમ વચ્ચે સીધી જ આવે અને સાઈડમાં થોડી વાર લાગે. તો થોડી વાર પછી આપણે સાઈડના અપમને પણ ઉલટાવી લઈશું અને આ રીતે ખુલ્લા થવા દઈશું. હવે આપણે એને કવર કરવાની જરૂર નથી. હવે એક સાઈડ જેવી ગોલ્ડન અને ક્રિસ્પી થઈ છે એવી બીજી સાઈડ નહીં થાય, પણ અંદરથી એ સારી રીતે કૂક થઈ જશે કારણ કે બીજી સાઈડ નીચે સુધી નહીં અડે એટલે ઉપરની સાઈડ જેવું ક્રિસ્પી નહીં થાય, પણ અંદર સુધી એ કૂક થઈ ગયું છે. તો હવે આપણે એને એક પ્લેટમાં કાઢી લઈશું અને બીજી બેચ પણ આપણે સેમ એ જ રીતે તૈયાર કરી લઈશું. તો અત્યારે આપણો એકદમ ટેસ્ટી અને હેલ્ધી નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે. આ નાસ્તો બનાવવામાં મેં ફક્ત 2 ચમચી તેલનો ઉપયોગ કર્યો છે. તો જ્યારે તમારી પાસે સમય ઓછો હોય અને ગરમા ગરમ ટેસ્ટી કંઈ ખાવાનું મન થાય તો ફટાફટ બની જતા આ ગ્રીન અપમ એકવાર ચોક્કસ ટ્રાય કરજો. તમારા ઘરમાં બધાને બહુ જ ભાવશે. તો ફ્રેન્ડ્સ, આ હેલ્ધી અને ટેસ્ટી ફટાફટ બની જતો નાસ્તો તમને કેવો લાગ્યો એ મને કમેન્ટ દ્વારા ચોક્કસ જણાવજો. રેસીપી ગમે તો વિડીયોને લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો. અને જો ચેનલ પર નવા હોય તો નિરાલિસ કિચનને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બેલ આઇકન ક્લિક કરજો. તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.